मंदिर थी जे मुख्यमंत्री नायब मुख्यमंत्री और गृहमंत्री द्वारा पहिन विधि कर्या बाद अहीं थी रथ खेंची और खलासीओ द्वारा अत्यार हाल लई जवामां आवी रह्या छे। मंदिर परिसर थी अत्यारे हाल रथ खेंची और लई जवामां आवी छे। भगवान जगन्नाथ जी नो रथ छे ते आगळ छे, परंतु बहन सुभद्रा और भाई बलराम नो रथ छे अत्यारे हाल अहीं अटकी गयो छे। अने जे पोलीस अने खलासी भाई बंधुओ वच्चे जे बोलाचाली छे ते थई रही छे। क्यांक ने क्यांक ते लोको रथ खेंचवा बाबत ને લઈને તે વચ્ચે તકરાર થઈ હોવાનું અત્યાર હાલ સામે આવ્યું છે। ખલાસી ભાઈ બંધુ અને પોલીસ વચ્ચે જે રીતની માથાકૂટ છે જે થઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ જો રથ ખેંચવા બાબતે જે કોઈ રંજક થઈ છે પોલીસ અને હાલ ખલાસી ભાઈ બંધુઓ એકબીજા શાબ્દિક બોલાચાલી છે તે થઈ રહી છે। હાલ આ દ્રશ્યો છે જોઈ શકાય છે કે જે બંને વચ્ચે રથ ખેંચવા બાબતે જે હાલ તો જે તે તમામ ખલાસી ભાઈ બંધુઓ છે કે જે સમજાવી અને રથ છે તે ખેંચાઈ રહ્યા છે। અત્યારે હાલ આ દ્રશ્યો છે કે લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને મંદિરથી શુભ મુહૂર્ત છે કે શ્રી ગણેશ છે તે કરી દેવામાં આવ્યું છે। એટલે હાલ તો હવે મંદિરથી અહીં જે જમાલપુર તરફથી નીકળ્યા છે અને ધીરે રહીને તમામ જે નગરચર્યાએ છે તે નીકળશે। આ દ્રશ્યો છે કે જે બહેન સુભદ્રાનો રથ છે તે આગળ ગયો છે। હવે ભાઈ બલરામનો રથ છે કે જે આવ્યા છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 20 જેટલા ખલાસી ભાઈ બંધુઓ છે કે જે અત્યારે હાલ જે પ્રોટોકોલ પ્રમાણે કોરોનાની ગાઈડલાઈન મુજબ તે અત્યારે હાલ લઈ રહ્યા છે। જય રણછોડના નાદ સાથે ખલાસી ભાઈ બંધુઓ ભગવાનનો આ રથ અત્યારે લઈ જઈ રહ્યા છે અને ભગવાન નગરચર્યા નીકળી રહ્યા છે। એક ઉત્સાહ અને માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કિલ્લેબંધી પોલીસ તો બંદોબસ્ત છે કે જોઈ શકાય છે કે જે ક્રાઇમ બ્રાન્ચથી લઈ અને તમામ એજન્સીઓ છે કે આજે 3 રથની પાછળ મૂવિંગ છે તે કરી રહી છે। હાલ તો ભગવાન નગરચર્યાએ જે નીકળ્યા છે ત્યારે લઈને ભક્તો વગરની આ રથયાત્રા છે કે જે જોવા મળી રહી છે। 2-3 જે કહી શકાય કે જે ભજન મંડળી પણ હોય છે, પરંતુ આ ફેરી ભજન મંડળી ન હોવાના કારણે લોકો છે કે જે ભક્તોમાં પણ એક ખુશી છે તે જોવા મળી રહી છે। તમામે તમામ જે રથ છે તે નગરચર્યાએ નીકળી ગયા છે અને તમામ લોકોમાં એક ઉત્સાહ છે અને પોલીસ વિભાગ તરફથી અને સરકાર તરફથી પણ લોકોને એક જ અપીલ કરવામાં આવી છે, TV9ના માધ્યમથી પણ એક જ અપીલ કરવામાં આવશે કે ભગવાનના તમામ પળે પળની જે દર્શન છે TV9ના માધ્યમથી આપ નિહાળી શકો છો। એટલે અત્યારે તો હાલ ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે મંદિર પ્રાગટ્યથી।